બેરિયાટ્રિક સર્જરી કરાવતા પહેલાં દરેક પેશન્ટને શું જાણકારી હોવી જોઈએ? ફર્સ્ટ, જ્યાં પણ તમે સર્જરી કરાવો એ હોસ્પિટલ મલ્ટી સ્પેશિયાલિટી હોવી જોઈએ. જે જગ્યાએ સર્જરી કરાવો એ જગ્યાએ સર્જરી માટેનો ડિપાર્ટમેન્ટ અલગ હોવો જોઈએ, જેના માટે ઓપરેશન થિયેટરમાં વધારે વજન ઉપાડી શકે એવા ઇન્સ્ટ્રુમેન્ટ, એવું ઓટી ટેબલ અને લેટેસ્ટ ટેકનોલોજીના સાધનો હોવા જોઈએ. બહુ જ ઇમ્પોર્ટન્ટ છે એક્સપિરિયન્સ ઓફ ડૉક્ટર. તમારો સર્જન ખૂબ જ અનુભવી હોવી જોઈએ. એની સાથેનો એનેસ્થેટિક પણ ખૂબ જ અનુભવી હોવી જોઈએ કે જેણે બેરિયાટ્રિક સર્જરીમાં કામ કરેલું હોવું જોઈએ. બેરિયાટ્રિક સર્જનની સાથે એ સર્જનની સાથે કામ કરતી ટીમ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. જે ટીમમાં તમારા ડાયટિશિયન, તમારા કાઉન્સેલર, તમારા સાયકોલોજીસ્ટ, તમારા એસિસ્ટિંગ સર્જન, તમારો ફિઝિશિયન, ઘણા બધા લોકો ઇન્વોલ્વ હોવા જોઈએ. બેરિયાટ્રિક સર્જરી એ એક કોમ્પ્લેક્સ ટ્રીટમેન્ટ છે, જેમાં ફક્ત સર્જનનો રોલ નથી, પણ દરેક ડિપાર્ટમેન્ટ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. તો બેરિયાટ્રિક સર્જરી કરાવતા પહેલાં તમારી ટીમમાં કયા કયા બીજા પેરામીટર જોડાયેલા છે? સીટી સ્કેન છે કે નહીં? ત્યાં MRI મશીન છે કે નહીં? ICU ફેસિલિટી છે કે નહીં? બીજા અધર બ્રાન્ચના ડૉક્ટર્સ ઇમિજિએટ તમને હેલ્પ આપી શકે છે કે નહીં, એ પણ ખૂબ જ અગત્યનું છે. સર્જરી પહેલાંના રિપોર્ટો ખૂબ જ અગત્યના છે. સર્જરી પહેલાંનું સાયકોલોજિસ્ટ કન્સલ્ટેશન ખૂબ જ અગત્યનું છે. આ દરેક વસ્તુ તમારી સેફ્ટી માટે છે. બેરિયાટ્રિક સર્જરી કરાવતા પહેલાં આ દરેક વસ્તુની ખૂબ જ ડિટેલમાં જાણકારી લો, પછી પ્લાન કરો. આ સર્જરી આપણે ભવિષ્યની તકલીફો દૂર કરવા માટેની છે, તો સંપૂર્ણ જાણકારી લીધા પછી જ એ ટીમને સિલેક્ટ કરો કે એ ડૉક્ટરને સિલેક્ટ કરો જે તમારું ફ્યુચર ઘણું સારું કરી શકે.